નેત્રંગ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ ડેપ્યુટી સરપંચની વરણીની સાથે વિધિવત રીતે નવા ચૂંટાયેલા સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વી કુવા ગામમાં ડેપ્યુટી સરપંચની વરણીની પ્રક્રિયા નેત્રંગ નાયબ હાથ ધરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે શશિકાંતભાઈ પરશુરામભાઈ મિસ્ત્રીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓની સામે કોઈ ઉમેદવારી પત્ર નહીં ભરાતા દિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવતા ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો નેત્રંગ ગ્રામ પંચાયતના સભાખંડમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં સ્નેહલભાઈ પટેલ રાજુભાઈ મુસ્તુફા દિવાન અને અક્ષયકુમાર પ્રવીણભાઈ લાડે ઉમેદવારી નોંધાવી હતી જેમાં નેત્રંગ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે ભાજપના સમર્થનથી અપક્ષ સભ્ય અક્ષય લાડ વિજેતા થયા હતા નેત્રંગ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ માટે સભ્યો વચ્ચે ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો હતો ભાજપના જ બે સભ્યો પોતાની ઉમેદવારી પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી હતી પરંતુ પાર્ટીએ અપક્ષના ચૂંટાયેલ સભ્ય અક્ષય લાટને મેન્ડેટ આપી આશ્ચર્ય વ્યાપી જવા માંડ્યું હતું અંતે ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો